રાપરનગરમાં છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકાની બેદરકારીના કારણે રખડતા ઢોરોનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે, જેને લઈ નિર્દોષ શહેરીજનો તેમાં ભોગ લેવાઈ રહ્યો છે. 4 દિવસ પહેલા આખલાની હડફેટે રાહદારીના મૃત્યુની ઘટના બની હતી, ત્યારે રખડતા ઢોરના ત્રાસમાંથી જો છુટકારો નહીં મળે તો આગામી સમયમાં નગરપાલિકા સામે આશ્ચર્યજનક આંદોલન કરવામાં આવશે એવી લેખિત ચીમકી સાથેનું આવેદનપત્ર રાપર તાલુકા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ દ્વારા સુધરાઈ કચેરીએ સંયુક્તપણે પાઠવાયું હતું. ઉપરોક્ત વિષયના અનુસંધાને જણાવવાનું કે રાપર નગરપાલિકા સમક્ષ રજૂ કરાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે છેલ્લા કેટલાક સમયથી રાપર શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આ અંગે તંત્રને વિવિધ સામાજિક સંસ્થાઓ તથા રાજકીય પાર્ટીઓ દ્વારા અનેક વખત રજૂઆત કરેલ છે, છતાં આ બાબતે પાલિકા દ્વારા ધ્યાન આપવામાં ન આવતા રખડતા ઢોરોનો ભોગ શહેરીજનો બની રહ્યા છે. હાલમાં જ એક હડકાયા આખલા દ્વારા શહેરમાં આતંક મચાવાયો હતો, જેમાં 6 જેટલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, તેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આ બાબતે પાલિકા દ્વારા માત્ર કાર્યવાહીના નામે માત્ર નિવેદનો જ અપાયા છે, તેમજ અગાઉની કોઈ પણ રજૂઆતોને ગંભીરતાથી ના લીધી હોવાના કારણે આજે શહેરી બજારો તેમજ રસ્તાઓ આવા રખડતા ઢોરોનો હબ બની ગયેલા છે. પાલિકા દ્વારા રખડતા ઢોરોને પકડવા સંતોષજનક કાર્યવાહી હાથ નહીં ધરાય તો આગામી 2 દિવસમાં શહેરીજનો સાથે શહેરમાં આશ્ચર્યચકિત આંદોલનો કરવામાં આવશે એવી લેખિત ચીમકી અપાઈ હતી. રજૂઆતમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભીખુ એમ સોલંકી, આપ પ્રમુખ સુરેશ મકવાણા અને સામાજિક કાર્યકર અશોકજી રાઠોડ જોડાયા હતા. આજે અમે બધા લોકો, જેમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ રાપર, આમ આદમી પાર્ટી અને અમે વિવિધ સામાજિક સંગઠનો દ્વારા જે રાપરની અંદરમાં છેલ્લા કેટલાય સમયથી ઢોરો જે પોતાનો ગઢ બનાવીને બેઠા છે એની વિરુદ્ધમાં, અને ઘણી જગ્યાએ જાનહાનિઓ પણ થઈ છે, કેટલી જગ્યાએ લોકોને નુકસાન પહોંચાડે છે અવારનવાર, અને પાલિકા દ્વારા માત્ર એવા નિવેદનો આપવામાં આવે છે કે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. એટલે આજે અમે બધા શહેરીજનો સહિત અને વિવિધ રાજકીય પક્ષો દ્વારા નગરપાલિકા ખાતે એવી રજૂઆત સાથે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે જો હવે રખડતા ઢોરોના ત્રાસથી રાપરને મુક્ત નહીં કરાવો અને આ બાબતે સચોટ કામગીરી, માત્ર કાગળ ઉપર નહીં પણ જમીની સ્તર ઉપર જો કામગીરી નહીં થાય તો આગામી 48 કલાકની અંદરમાં અમે આશ્ચર્યચકિત આંદોલનો કરશી. પણ ચીફ ઓફિસર સાહેબ તેમજ નગરપાલિકાના વહીવટીદાર દ્વારા એવો પોઝિટિવ અભિપ્રાય આપતા કહેવામાં આવ્યું છે કે અમને 7 દિવસનો સમય આપો, અમે 7 દિવસની અંદરમાં આખા શહેરને આવા રખડતા ઢોરોના ત્રાસથી અમે મુક્ત કરાવીશું, જેમાં અમે સહમતિ દર્શાવીને અમે પણ હાલ પૂરતા પોઝિટિવ જ છીએ. હવે જો 7 દિવસની અંદરમાં અમે જોઈએ છીએ કે કઈ કામગીરી થાય છે, અને અમે એવી આશા લઈ જઈએ છીએ કે ખરેખર પાલિકા દ્વારા અને વહીવટદાર દ્વારા આ શહેરને આવા ઢોરોના અળીકો જમાવીને જે બેઠા છે એના ત્રાસથી મુક્ત કરશે, અને જો આમ નહીં કરવામાં આવે તો અમે આગામી 7 દિવસની અંદરમાં 7 દિવસ પછી અમારું જે આંદોલન છે એ આંદોલન શહેરીજનો લોકોને સાથે લઈ અને આશ્ચર્યજનક એક આંદોલન કહી શકાય જેની કલ્પના નહીં કરી હોય અમે એ દિશામાં આંદોલન કરીશું.